बीके न्यूज चैनल विशेष अहवाल पालनपुर बोले आज जीशू पालनपुर शहर वोर्ड नंबर अगियार नगर सेवकों की पांच वर्ष की कामगिरी पर स्थानिको शू कहवा मांगे छे। આજે વાત છે પાલનપુર શહેરના વોર્ડ નંબર 11 ની, જ્યાં ગત પાલિકાની ચૂંટણીમાં એક ભાજપ અને ત્રણ કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા હતા। ભાજપમાંથી માત્ર ગિરીશભાઈ પરમાર અને કોંગ્રેસમાંથી જાગૃતિબેન સોલંકી, મંજુલાબેન પટણી, ચંપક પરમાર નગરસેવક તરીકે ચૂંટાયા હતા। વોર્ડ નંબર 11 માં સમસ્યાની વાત કરીએ તો આ વિસ્તારમાં અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની હોવાથી આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। આ વિસ્તારના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે અને જ્યાં રોડ છે ત્યાં દિવસભર ગટરનું ગંદુ પાણી વહેતું નજરે પડે છે। ગણેશપુરાના મુખ્ય માર્ગ ઉપર ગટરના ગંદા પાણીમાંથી આ વિસ્તારના લોકોને પસાર થવું પડે છે। સમસ્યા માટે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાના ઉકેલનું કોઈ જ પરિણામ મળ્યું નથી। પાલનપુર બોલે છે બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલમાં આજે અમે છીએ પાલનપુર શહેરના વોર્ડ નંબર 11માં। વોર્ડ નંબર 11માં સમસ્યાથી આખું વોર્ડ ઘેરાયેલું છે, અનેક ગટરની સમસ્યા છે, વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, મેઇન રસ્તાઓ ઉપર વર્ષોથી જે પાણી ભરાય છે તેમાં રાહદારીઓની પણ મુશ્કેલી પડે છે। આ વિસ્તારના સ્થાનિકો છે, એમની સાથે ખાસ વાત કરીશું, શું સમસ્યા છે તમારા વોર્ડમાં? અહીંયા અમારા છેલ્લા 5 વર્ષથી ચૂંટાયેલા સભ્યો અહીંયા તાકતાય નહીં અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો કોઈ એનો નિવેડો થતો નથી અને અહીંયા એટલી ગટરોની પાણી, હેડક્વાર્ટરનું પાણી આવે છે, ગટરોનું પાણીનો એમ કે વાસ મારે રહેવું પણ ભારે પડી જાય છે અને પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી, નહીંતર સીધા હવે ગોધી ચીધા માર્ગે જવા માટે પણ અમે તૈયાર છીએ। શું કામ થયા 5 વર્ષમાં તમારા વોર્ડમાં? કંઈ થતું જ નથી, વારંવાર રજૂઆતો કરી પણ કોઈ એનો કોઈ નિવેડો આવતો જ નથી। બીજા પણ નાગતો એવા હે, રોડમાં ખાડા ટેકરા આ બધું શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? ખાસ અમારા વિસ્તારની મેઇન સમસ્યા તો બિસ્માર રસ્તા, જે તમે જોઈ રહ્યા વર્ષોથી છેલ્લા 10 વર્ષથી આ જ પોઝિશનમાં રસ્તા જોઈ રહ્યા છીએ અમે, જેથી કરીને જે બહારથી રસ્તાનો તો કોઈ પ્રશ્ન હલ થતો જ નથી, કેટલી એવા રજૂઆતો કર્યા છતાં અને આ જે ગટરના પાણી જે રસ્તા ઉપર ઉભરાય છે એનાથી જે મહામારીઓ બીમારીઓ થાય છે એ બી એક મોટા મોટો પ્રશ્ન છે અમારા આ વોર્ડનો। અહીંના જે નગરસેવકો છે એમને ઓળખો છો, કેવા વ્યવહાર છે? નગરસેવકો બધાને ઓળખીએ છીએ, બધા અમારા મિત્રો જ છે, પણ હવે જે અમને વારંવાર રજૂઆત કરવાથી કશા કામ થતા નથી આગળ। હાલ જે ચૂંટણી આવી રહી છે તો તમારા વિસ્તારનો કેવો વિચાર? ચૂંટણી જ્યારે પણ આવતી હોય એટલે દરેક વોર્ડનો સભ્ય તો એ જ વિચારવાનો કે અમારા કામ, અમારા ગામનું કામ, અમારા વોર્ડનું કામ સારી રીતે થાય, એ કોઈ બી સ્વાભાવિક રીતે એ જ વિચારવાનો। આજે મુખ્ય રસ્તો જે છે એની જે સમસ્યા છે શું કહેવું? આ રસ્તો કેટલા ટાઈમથી અહીંયા પાણીનો એટલો ભરાવો થઈ જાય છે, અહીંયા જવાવાની પબ્લિકને ખૂબ હેરાન કરતી થાય છે અને મેઇન તો જે ગામના અંદર નીકળવાનો મેઇન રસ્તો છે ત્યાં આગળ જ તકલીફ થાય છે, એટલે પબ્લિકને આવવા જવાનું કોઈ સંબંધિત છે, મહેમાન ગતિ છે, કોઈ આવવા જવાનું એટલી તકલીફ પડે છે તે અહીંયા કોઈ એનો માર્ગ નીકળતો નથી। કેટલા ટાઈમથી રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા ચૂંટાયેલા સભ્યો બીજા અહીંયા તાકતા નથી કે કોઈ સમસ્યા એનો ઉકેલ કરતા નથી। આ જે રસ્તો છે કેટલી વાર તમે રજૂઆત કરી? રજૂઆત કરી અને જીઓ આલી પણ કોઈ તાકતા નથી, જિલ્લા પંચાયતમાં આલી, ટેકરા પર આલી, ગોધીનગર આલી પણ કોઈ તાકતું નથી। કેટલા સમયથી આ પ્રશ્ન? આ સમય તો ઘણા સમયથી પણ કોઈ તાકતું નથી। આ ગણેશપુરાનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગની જે આ સમસ્યા છે એ છેલ્લા ઘણા સમયથી છે, આ સમસ્યાને કોઈ હજી સુધી ઉકેલ નથી। ગણેશપુરા જે મુખ્ય માર્ગ છે, અમારે અહીંયા મહેમાન જે આવતા હોય બાર ગામના એ પણ આ લોકો અમારી ટકોર કરે કે તમે શું કરાવો બરાબર, અને વર્ષોથી એક જ વખત આ રોડ બન્યો, એના પછી પણ જે પેલી ગટરની પાઇપલાઇન વરસાદી પાણીના પાઇપલાઇન માટે થઈને તોડી નાખ્યો, એટલે અમે લોકોએ ગણેશપુરામાં રોડનું સુખ તો કદી જોયું જ નહીં। વોર્ડનો મુખ્ય માર્ગની જ આવી હાલત છે તો વિસ્તારની કેવી હાલત છે? વિસ્તાર તો આખા કોરે મરે, ગટર કોઈ આયોજન નથી, કોઈ કચરા જેમ તેમ પડ્યા હોય છે, ઊંધાણ સોસાયટી પાણીની કોઈ પાણી આવતું નહીં કેટલા ટાઈમથી, તો કોઈ અભળતું નહીં અમારી વાત,
પછી અમે ઓબા આગળ તો કાયમી તળાવ ભરેલો જ જોઈએ. ઠેઠ રત્નપરકથી પાણી ઠેઠ સુધી આખા ગટર, કોઈ ગટરનું આયોજન નથી. ખાડા ટેકરા ભરેલા હોય, અમે ગમે તેવી ગાડીઓ સર્વિસ કરીને આવ્યા હોય તો બીજા દિવસે તો ગાળો ગાળો જ વળગ્યો હોય છે. આ વિસ્તારની જે સમસ્યા છે ગટરના પાણીની, ખૂબ મોટી સમસ્યા છે. વિસ્તારની અંદર પ્રવેશ કરતાની સાથે જ ગણેશપુરાના રોડ ઉપર ગટરનું પાણી ઉભરાય છે અને ત્યાંથી જ રાહદારીઓને અહીંથી પસાર થવું. પરંતુ 5 વર્ષની અંદર અહીંના નગરસેવકો આટલું કામ કરવામાં પણ નિષ્ફળ પુરવાર થયા છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકેન્યુઝ ચેનલ, પાલનપુર.